नमस्कार सुपर फास्ट समाचारों में आपनु स्वागत छे, हूँ छू संजय रावल। संतरामपुर खाते आवेली बैंक ऑफ बड़ौदा में इंटरनेट सेवा खोरवाई जता बैंक में आवेला मोटी संख्या में खातेदारों परेशान। करजन तालुकाना भरथणा टोलनाका नजीकथी कारमां लई जवाई रहेलो भारतीय बनावटनो विदेशी दारूना जत्था साथे बड़ौदा गामीय एलसीबी पोलीसे 4 ईसमोनी धरपकड़ करी। विश्वनगरनी नूतन मेडिकल कॉलेज एंड रिसर्च सेंटर संचालित नूतन जनरल हॉस्पिटल खाते दर्दियों माटेना अद्यतन ऑपरेशन थिएटर ने सामाजिक कार्यकर सोमाभाई मोदी और मेहसाणा जिला कलेक्टर एच के पटेल द्वारा रिबीन कापीने खुल्लू मुकवामां आव्युं हतुं। खेड़ा जिल्लाना गलतेश्वर तालुकाना मेनपुरा शारदा मंदिर हाईस्कूल खाते आज रोज खेडूतो माटे वीज क्रांति लावनार ऐतिहासिक किसान सूर्योदय योजनानो शुभारंभ करवामां आव्यो हतो। साबरकांठा जिल्ला सहित गुजरातना विविध जिल्लाओमां 32મા માર્ગ સપ્તાહ સલામતી મહિનાની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ઉપર મોતની સવારીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ત્રણ રસ્તા ઉપર માસ્ક પહેરતી ફરતી પોલીસને મોતની સવારી આવતા જ કશું દેખાતું નથી। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભૂતિયા ગામે ઘર નજીક આવેલા એક લીમડાના ઝાડમાંથી સફેદ કલરના દૂધ જેવા તરલ પ્રવાહી નીકળવાની ઘટનાએ ગામજનોમાં ભારે કુતૂહલ પેદા કર્યું છે। અમદાવાદ ધોળકાના મામલતદાર 25 લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા। દ્વારકામાં આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી શિવરાજપુર બીચ ખાતે ફેઝ 1ના અંતર્ગત 20 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદના મણિનગર મહિલા પીએસએ બુટલેગર પાસે 5000 માંગ્યાનો ઓડિયો વાયરલ। રાજ્યમાં હાલની પેન્શન સ્કીમમાં ફેરફાર અને જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગ સાથે નેશનલ વન પેન્શન રિસ્ટોરેશન યુનાઇટેડ ફંડ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું। સીએમ રૂપાણીની મોટી જાહેરાત, રાજ્યની 50,000 હેક્ટર પડતર જમીન બાગાયત માટે લીઝ પર અપાશે। અમદાવાદના સરદપુર વિસ્તારમાં આંબલેકર હોલમાં આગ લાગી, ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટના સ્થળે। અમદાવાદ ખાતે ટ્રાવેલ સંચાલકે હપ્તો આપવાનો ઇનકાર કરતા લુખા તત્વોએ તલવાર વડે કાચ તોડ્યો। અમદાવાદ ખાતે કારક પોલીસે ડ્રગ્સ ટ્રેલર મોઇન ખાનની કરી ધરપકડ, પોલીસે 1.70 લાખ રૂપિયાનું 17 ગ્રામ MD ડ્રગ્સ કબજે કર્યું। લેટેસ્ટ રેન્કિંગમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને ભારે નુકસાન, ભારતીય ટીમ જીતની હકદાર હતી પોન્ટિંગે કહ્યું। ઇંગ્લેન્ડ સામેની પ્રથમ 2 ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત। ગુજરાત રાજ્યમાં આગામી 2 દિવસમાં જોવા મળશે ઠંડીનો ચમકારો, હવામાન વિભાગના મતે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 485 કેસ નોંધાયા। યુએસના 46મા રાષ્ટ્રપતિ તરીકે આજે જો બાઇડેન લેશે શપથ। ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે મારા આંદોલનની આ માત્ર શરૂઆત છે। પશ્ચિમ બંગાળ સ્થિત જલપાઈગુડીના ધૂપગુડી સિટીમાં ભીષણ અકસ્માત, 13ના મોત। કોરોના સંકટ અને ખેડૂત આંદોલનના મુદ્દે રાહુલ ગાંધીએ ખેડૂતોના મુદ્દે પીએમ મોદી પર કર્યા આકરા પ્રહાર। જામનગરમાં કેરોસીન ઢોળાતા દાઝી જવાથી મહિલાનું મોત। વોટ્સઅપ દ્વારા પ્રાઇવેસી પોલિસીને અપડેટ કરવામાં આવ્યા બાદ દુનિયાભરમાં તેની ટીકા। $1.4 બિલિયન ખર્ચ પછી ભારતીય એપને તારું, વોટ્સઅપને ટક્કર મારવા 2016માં લોન્ચ કરી હતી। સાબરકાંઠા જિલ્લાના ખેરબ્રહ્માના ધારાસભ્ય અને વિધાનસભાના કોંગ્રેસ પક્ષના દંડક અશ્વિન કોટવાલે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખી સાબરકાંઠા જિલ્લા કલેક્ટરની નિયુક્તિ કરવા માટે રજૂઆત કરી। તો
આ સાથે સમાચાર સુપર ફાસ્ટ અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.